સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. અને બ્રહ્મ હત્યાનું પાપ લાગે, અહીંયા પોતાનું કંઈક કાર્ય કરતા કરતા વૈશંપાયન ત્યાં મોડા પડ્યા અને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. અને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ત્યારે આશ્રમ માં આવીને વૈશંપાયન ની આંખમાં આંસુ આવી ગયા. પૂછ્યું કે શા માટે રડો છો? ત્યારે કહ્યું કે મને બ્રહ્મ હત્યા લાગી છે, હું મોડો પડ્યો ને. બ્રહ્મ હત્યાનું પાપ ત્યારે યાજ્ઞવલ્કે ઉભા થયા, ગુરુદેવ તમે આશ્રમ સંભાળો, આ બ્રહ્મ હત્યાનું પાપ લાગે તો શું કરવું પડે? કે તીર્થયાત્રા કરવી પડે, અને જે 12 વર્ષ સુધી તીર્થયાત્રા કરે એનું પ્રાયશ્ચિત છે. કહ્યું કે ગુરુદેવ તમે બધાને ભણાવો, તમારા બદલામાં પ્રાયશ્ચિત હું કરીશ. અને એ પ્રાયશ્ચિત હું કરીશ એમાં એને લાગ્યું કે જ્યાં સુધી આવા શિષ્યો જીવિત હોય ત્યાં સુધી ગુરુને ચિંતા કરવાની જરૂરિયાત નથી. ગુરુને લાગ્યું કે આ અભિમાન કરે છે, અને એ અભિમાન કરે છે એટલે એને શ્રાપ આપ્યો કે મારી પાસે બહેનો ને મારી સામે જ હોશિયારી કરે છે. એક કથા આ એ છે, પણ એક મને સ્કંદ પુરાણ માંથી પણ કથા પ્રાપ્ત થઈ છે. એમાં યાજ્ઞવલ્ક્યજી ને રોજ યજ્ઞ કરાવતા હોય છે, એ ગુરુ શાકલ્ય પાસે પણ ભણ્યા હોય, અને શાકલ્ય પાસે ભણ્યા હોય, અને વૈશંપાયન ઋષિ પાસે એક રાજા આવે કે મને બીમારી છે, બીમારી દૂર કરવા માટે શું કરવાનું? અને આ યાજ્ઞવલ્ક્યજી ના ગુરુજી વૈશંપાયન કહે રોજ તમારે યજ્ઞ કરવાનું, આ રોજ યજ્ઞ કરતા હોય. યાજ્ઞવલ્ક્યજીને એક દિવસ કહે કે જે આ યજ્ઞનું જલ છે ને એ રોજ તમારે દયાવાનું. ક્યાંય રાજા યજ્ઞ પૂરો થાય ને યજ્ઞનું જલ રાજા પાસે દરરોજ એક એક વિદ્યાર્થી દેવા જાય. અને લગભગ 1 વર્ષ સુધી આવું એ યજમાને એ રાજાએ જલ પીધું, અને 1 વર્ષ પછી યાજ્ઞવલ્ક્યજીનો વારો આવ્યો કે જા જલ દઈ આવ. અને જલ દેવા ગયો ત્યારે એની પત્નીની બાજુમાં બેઠો હતો એ રાજા, અને કહ્યું કે આ તીર્થ લઈને આવ્યો છું, તીર્થ જલ, યજ્ઞનું જલ, યજ્ઞનું તીર્થ લઈને આવ્યો છું. ત્યારે કહ્યું કે એ તીર્થ બીર્થ કઈ નથી રાજા, કી જાણું, 1 વર્ષથી પીવું છું, મારી બીમારીમાં કોઈ ફરક નથી પડ્યું, મારું સાચું તીર્થ તો મારી પત્ની છે ને બાજુમાં બેસીને ખેંચાય છે, અને આ યાજ્ઞવલ્ક્યથી સહન ન થયું કે અમે રોજ યજ્ઞ કરીએ તું આ નથી વિચારતો, આ તીર્થ જળની મહત્તા સમજે, આ યજ્ઞનું જલ છે ને હાથમાં લઈને તો આને ક્યાં પધરાવું? યાજ્ઞવલ્ક્ય ગુસ્સામાં કહ્યું, બ્રહ્મ તત્વ ઊભું થયું, ક્યાં પધરાવું આને? એને ત્યાં એના ઘરની બાજુમાં, ત્યાં એનો મહેલ હતો એની બાજુમાં એક લાકડાનું ઠૂઠું હતું કે પધરાવી દે ત્યાં, અને લાકડાના ઠૂઠા પર જલ પધરાવ્યું ને ક્યાં તો લીલું ઝાડ બની ગયું, એ જ સેકન્ડે પેલો પગમાં પડી ગયો, પણ આને એની સામે ન જોયું. યાજ્ઞવલ્ક્ય બ્રહ્મ વેતા હતા, સામે ન જોયું. યાજ્ઞવલ્ક્ય જતા રહ્યા એના ઘરે આશ્રમમાં, અને ફરી રાજા આવ્યો, વૈશંપાયનને પ્રાર્થના કરે કે ફરી એક વખત યજ્ઞ કરો, અને ફરી તીર્થ જળ દેવા માટે ઓલો બાળક જ આવે. અત્યાર સુધી જે બાળકો આવ્યા એમાં મને તેજ ન દેખાણું, આમાં દેખાણું. ગુરુએ આજ્ઞા કરી કે યજ્ઞ કરો, યજ્ઞ કર્યો, યજ્ઞનું તીર્થ જળ આવ્યું, અને જેવું તીર્થ જળ આવ્યું ને યાજ્ઞવલ્ક્યને જાવ તમારે દેવા જવાનું છે એ રાજાને, આને કહેવાય સત્યવાદી. કહ્યું ગુરુદેવ એ નહીં થાય, જેને તીર્થ જળની કિંમત નથી, અને તીર્થ જળની કિંમત નો તમે મોકલો, એને તીર્થ જળ કોને કીધું? એની પત્નીને ખેંચીને કહ્યું મારું સાચું તીર્થ આ છે, જેને વેદની યજ્ઞની જે ભાવના ન હોય એને તીર્થ જળ પૈસા માટે જવાનું? મને આવા ચરિત્રો ગાવ ત્યારે મારે અંદરથી મને ઉમળકો આવી જાય, જ્યારે જ્યારે પણ આવા ચરિત્રો ગાવ મારી આંખમાં એમને પાણી આવી જાય, મને અંદરથી એવું થાય કે આ યાજ્ઞવલ્ક્ય કેવા હશે. ગુરુજીને કહ્યું કે ગુરુજી જેને યજ્ઞની ભાવના નથી, જેને તીર્થ પ્રત્યેનો પ્રેમ નથી, જેની એ પત્નીમાં મૂંઝાયો છે, માયામાં લાગેલો છે, એવા વ્યક્તિ જ્યારે તીર્થનું અપમાન કરે, આ જલનું અપમાન કર્યું હતું, એ જલનું નહીં પણ વેદનું અપમાન કર્યું હતું, ગુરુદેવ મને ત્યાં ન મોકલો, બીજા કોઈને મોકલવું હોય તો મોકલો, હું નહીં જાઉં. ગુરુદેવજીને બેયને મનમાં ગાંઠ થઈ ગઈ કે નહીં તારે જ જવું પડશે, અને ગુરુથી છેલ્લે બોલાઈ ગયું, મારી પાસે ભણોને મને સમજાવે, આપી દે મારી વિદ્યા બધી. અને યાજ્ઞવલ્ક્યજી આખી વિદ્યા જે વેદ ભણ્યો હતો ને હોકી ગયો, અને બાજુના ઋષિઓ હતા એ 73 બનીને પી ગયા, એની એક શાખા બની 73 શાખા કૃષ્ણ યજુર્વેદ. એટલે આપણે એમ કે હોકી કાઢ્યો, એટલે એને કહ્યું ગુરુદેવ તમે જે મને ભણાવ્યું છે એમાંથી 1 વસ્તુ મારા જીવનમાં ઉપયોગ નહીં કરું, જાઓ કોઈ દી તમે મને ભણાવ્યું એનો ઉપયોગ પણ નહીં કરું. હોકી ગાડી એટલે આ મારા વિદ્યાર્થી મારી સાથે જે મારા સહાધ્યાયીઓ ભણ્યા છે એનો ઉપયોગ કરશે, બાકી હું આનો કોઈ દિવસ પ્રયોગ નહીં કરું. અને આશ્રમ છોડીને જતા રહ્યા, અને એને માં સરસ્વતીની ઉપાસના કરી, એ સરસ્વતીની ઉપાસના કરીને આખું કવચ સરસ્વતીનું ગાયું છે,
જે 5 લાખ વખત જે આ સરસ્વતી નું કવચ ગાય ને એને સરસ્વતી સિદ્ધ થઈ જાય છે. 5 લાખ વખત આનો કવચ નો જપ કરવો પડે. ઘણા લોકો અમારી પાસે મંત્ર લખાવા આવ્યા તો અત્યારે લખી લ્યો, જેને લખવું હોય આ મંત્ર લખવો હોય જે 5 લાખ વખત જપ કરવામાં આવે એટલે સરસ્વતી એની પર કૃપા કરે. પેલા વેલા છે ઐમ, અ ઉપર 2 માત્રા ને પછી ખોડો મ ઐમ, પછી હ અને ર ભેગો, હ ને ર એટલે હરીમ થાય, હ ને ર ઉચ્ચારણ પણ થવું જોઈએ, હ ને ર જેવું હરીમ રીમ. પછી આવે ક્લીમ, ક અર્ધો લી સાથે જોડાય મ ક્લીમ, ઓમ ઐમ રીમ પછી શ્રીમ ને પછી ક્લીમ, ઐમ રીમ શ્રીમ ક્લીમ, ઐમ રીમ શ્રીમ ક્લીમ સરસ્વત્યૈ બુધ જનન્યૈ સ્વાહા. આ મંત્ર છે. 5 લાખ વખત આ કવચ નો જપ કર્યો અને દેવી ભાગવત માં વ્યાસજી કહે છે કે આ તો મંત્ર રાજ છે. ઐમ રીમ શ્રીમ ક્લીમ સરસ્વત્યૈ બુધ જનન્યૈ સ્વાહા. સતતમ મંત્ર રાજોયમ દક્ષિણે માં સદા વદુ. અને આ જપ કરવાના કારણે ભગવતી પ્રસન્ન છે સરસ્વતી. યાજ્ઞવલ્ક્યની માથે હાથ ફેરવીને કહ્યું કે દીકરા, તે પરમ સત્ય માટે વેદની રક્ષા માટે તે ગુરુની પાસેથી વેદ આપી દીધો ને, એ વેદની રક્ષા કરી એટલે હવે મારે તને વેદ આપવો છે. એક અલગથી વેદ, ભલે આ બધા વેદ હોય, ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વેદ છે, પણ તે યજુર્વેદ આપી દીધો એટલે યજુર્વેદ હવે કૃષ્ણ યજુર્વેદ તરીકે ગણાશે. તારે નવો યજુર્વેદ ઉત્પન્ન કરવાનો છે, જ્યાં હું આજ્ઞા કરું સૂર્ય પાસેથી આખો વેદ ગ્રહણ કરી લે. અને સૂર્યના ઘોડા ઉપર બેસીને આખો વેદ ગ્રહણ કર્યો છે. અને આ વેદ ગ્રહણ કરી અને સૂર્યએ કહ્યું કે આ વેદનું સંપાદન કરે. એને મધ્યાહ્ન બપોરના સમયે સૂર્યની હાજરીમાં જે વેદનું સંપાદન કર્યું એટલે માધ્યાનની શાખા થઈ યજુર્વેદની, શુક્લ યજુર્વેદ. શુક્લ એટલે એને સુદ પક્ષમાં કર્યું. અને આજે પણ એ શુક્લ યજુર્વેદ અમને આનંદ થાય કે યાજ્ઞવલ્ક્યનો એ શુક્લ યજુર્વેદ અમે ભણ્યા છીએ, આખો ભણ્યા છીએ. અને આખો ભણી ને અમને તો જયારે પણ આ જેટલા પણ વેદ મંત્રો બોલવામાં આવે ને, જેટલું કર્મકાંડ થાય ફકલન ફક્ત શુક્લ યજુર્વેદ માં થાય છે. બધા મંત્રો બોલે આપો અસમાન માતરહ, એકવાર ભાઈ મંત્ર બતાવજો એટલે લોકો લખી લે ને જોઈ પણ લે. રાધેશ્યામ વિડીયોગ્રાફિંગ નું એકવાર તાલી બજાવી દઈએ, મંત્ર આપી દીધો બોલો. ઓમ ઐમ રીમ શ્રીમ ક્લીમ સરસ્વત્યૈ બુધ જનન્યૈ સ્વાહા. ધન્ય છે ભાઈ, મંત્ર ગોતી આપ્યો એટલે અહીંયા કહ્યું શુક્લ યજુર્વેદ. આપો અસમાન માતરઃ સુંદયન દુગ્રતે નનો ગ્રતવઃ પુનંતો વિશ્વગુહેરિ પ્રમ પ્રવહંતિ દેવી રુધિરાભ્યઃ સુચિરા પૂતયેમિ. આ મંત્ર શુક્લ યજુર્વેદના છે. અને આ મંત્રો આખો શુક્લ યજુર્વેદ પોતાની રીતે આખો કંઠસ્થ કરી અને લોકોને આપ્યો. આજે પણ યાજ્ઞવલ્ક્યને નમસ્કાર કરવા પડે કે જે યાજ્ઞવલ્ક્યના કારણે તમને ને મને શુક્લ યજુર્વેદ મળ્યો છે. કેવી પ્રતિભા છે યાજ્ઞવલ્ક્યની. ગુરુને કહ્યું કે નહીં થાય, તમારા વેદનો હું ક્યાંય ઉપયોગ નહીં કરું. તમને કોઈ 5 લાખ રૂપિયા આપી જાય અને 5 લાખ રૂપિયા આપી જાય ને પછી કહે કે આ ક્યાંય વાપરતા નહીં, તમને જરૂરિયાત પડે ત્યારે તમે ઉપયોગ કરી લો, કે એ ક્યાં લેવા આવવાનો છે. આ વ્યક્તિએ જીવનભર બીજા કોઈ વેદનો પ્રયોગ ન કર્યો, ગુરુની વિદ્યા હોંકી કાઢી છે. બીજો એક સરસ્વતીનો મંત્ર છે, રીમ શ્રીમ સરસ્વત્યૈ નમઃ. આને અષ્ટાક્ષરી મંત્ર કહેવાય. ઓમ શ્રીમ રીમ સરસ્વત્યૈ નમઃ. સરસ્વતીનો મેઇન મંત્ર છે ઐમ છે, ઐમ સરસ્વત્યૈ નમઃ. અને સરસ્વતીનો મંત્ર એ વિશ્વ વિજય કવચ જો ગળામાં પહેરાઈ જાય, કદાચ એનો જપ ન કરી શકો તો આ મંત્ર ભોજપત્રમાં લખી લેવાનો. એક ભોજપત્ર આવી, ભોજપત્રની અંદર લખી નાખવાનો અને અષ્ટગંથી લખવાનો. દાડમની દાડી હોય, દાડમની દાડી કાપી અને અષ્ટગંથી એ દાડમની દાડી ઓલી કરીને ભોજપત્રમાં આ મંત્ર લખી અને એક નાનકડી એવી માદેડી ની અંદર એ ભોજપત્ર બેવડુવાની પધરાવીને ગળામાં પણ પહેરાવી શકાય કવચના રૂપમાં.
દીકરાને કોઈ અવિદ્યાથી રક્ષણ કરવા માટે, કોઈ નબળા વિચારો ઘૂસી ન જાય એના માટેનો પણ પ્રયોગ છે. લોલાર કુંડ ઉપર જેને યાજ્ઞવલ્ક્યજીએ સરસ્વતીની ઉપાસના કરી હતી. આજે પણ કાશીમાં ક્યારેક આવો તો કાશીમાં લોલાર કુંડ છે, ત્યાં ભગવતી સરસ્વતી એને મળ્યા હતા. અને એ સમયે હવે એટલી બધી સુંદર વાત કરી છે જન્મેજયને. કહે છે કે જન્મેજય એક રહસ્ય ખોલવા જઈ રહ્યો છું વ્યાસજી. આ રહસ્ય જો તમે સમજી શકશો તો સમજી શકશો, નહીં સમજી શકો તો નહીં સમજી શકો. આ રહસ્ય વાસ્તવિકમાં એવું છે, લગભગ વિદ્વાનોને આમાં શંકા થાય છે, પણ શંકા થાય મારે આજે એ શંકા નિર્મૂળ કરવાનો હું પ્રયત્ન કરીશ પીઠરના ખોડામાં બેસીને. જો થાય તો ઠીક છે તમારી, ન થાય તો તમે મને હાથ ઊંચો કરીને કહેજો કે અમને બરાબર સમજાણું નથી. થોડોક ડીપમાં કથા છે. વ્યાસજી કહે કે સાવધાન થઈને સાંભળજો, જો સાવધાન નથી થયા તો આ કથા સમજી નહીં શકાય. કહે છે કે એક દિવસ લક્ષ્મીજી, સરસ્વતીજી અને ગંગાજી આ ત્રણેયને શાપવશ થઈને પૃથ્વી ઉપર આવવું પડ્યું. આ લક્ષ્મીજી પણ પૃથ્વી ઉપર આવ્યા શાપના કારણે આવ્યા, સરસ્વતીજીને પણ આવવું પડ્યું અને ગંગાજીને પણ આવવું પડ્યું. અને આ ત્રણેય ભગવાન નારાયણની પત્ની છે, ગંગા, લક્ષ્મી અને સરસ્વતી. વિદ્વાનોને અહીંયા એમ થાય કે આ ખોટું છે, સરસ્વતી નારાયણની પત્ની કેમ થાય? કોઈ દિવસ નારાયણની પત્ની સરસ્વતી હોય જ ન શકે, પણ દેવી ભાગવતમાં કથા છે એનું રહસ્ય છે. નારાયણની ત્રણ પત્નીઓ લક્ષ્મી, સરસ્વતી અને ગંગા. નારાયણ એટલે પરમ તત્વ, પરમ તેજ, સ્પાર્ક, બ્રહ્મ. એ બ્રહ્મની ત્રણ શક્તિઓ છે. એ બ્રહ્મની ત્રણ શક્તિઓ એટલે સત્વ, રજ અને તમ શક્તિ છે. અને એમાં સત્વ, રજ અને તમ અહીં થોડુંક અલગ છે. સરસ્વતી એટલે સત્વ નહીં, આપણે એમ થાય કે સરસ્વતી છે એને આપણે સત્વ કહી દઈએ, પણ નહીં, એ સત્વ શક્તિ નથી સરસ્વતી. અહીંયા આ દેવી ભાગવતના હિસાબે અહીંયા સત્વ શક્તિ લક્ષ્મીને આપવામાં આવી છે. લક્ષ્મી સત્વ શક્તિ છે જે નારાયણની પત્ની બને. નારાયણ પણ સત્વ ગુણવાળા છે. સરસ્વતી છે એ રજોગુણનું પ્રતીક છે. ભલે આપણે વિદ્યાના રૂપમાં સત્વગુણમાં એને લઈએ, પણ રજોગુણનું છે, કારણ કે એ આગળ જતા આ સરસ્વતી એક અલગ રૂપ લઈ, સાવિત્રીનું રૂપ લઈ અને બ્રહ્માના પત્ની બનશે. અને બ્રહ્મા રજોગુણી છે, આખી સૃષ્ટિને ઉત્પન્ન કરનારા છે, એટલે રજોગુણ હોવું જોઈએ. આ એ રજોગુણની શક્તિ છે, એટલે સરસ્વતી રજોગુણી છે. અને ગંગાજી છે એ તમોગુણી છે. આ દુનિયામાં જેટલા લોકો પાપ કરે એનો તામસ અને પાપ દૂર કરવા વાળી હોય તો કોણ હોઈ શકે? તમે બધાનો કચરો ભેગો કરતા હોય તો કચરો ભેગો કરો એની કથા આગળ આવશે. કચરો ભેગો કરો તમે કચરાવાળા જ કહેવા. આખી દુનિયાના પાપ ગંગા ધોવે છે, તામસ તત્વને. પણ ગંગાજીના પાપ કોણ ધોઈ છે એ દેવી ભાગવતમાં પાછું બતાવ્યું છે. ગંગા પણ નિર્મૂલ થઈ જાય છે. થોડીક ફિલોસોફિકલ કથા છે, એટલે તમે સમજી ગયા ને આ પત્ની ત્રણ કેમ સમજી ગયા કે હજી વિસ્તૃત સમજાવું? સમજી ગયા ને? એટલે ત્રણ પત્ની પરમ તત્વની ત્રણ શક્તિઓ છે. નારાયણની ત્રણ પત્ની એટલે સરસ્વતી, લક્ષ્મી અને ગંગા. સત્વ, રજ અને તમ આ ત્રણ ભાવ છે, એને દેવીના રૂપમાં પ્રગટ કર્યા આપણે સમજી શકીએ. હું કહું કે ખાટું ખાટું તો ખાટું સમજાય નહીં, લીંબુ આપું તો જ ખાટું સમજાય, હું તમને દહીં આપું તો જ ખાટું સમજાય, હું તમને આંબલી આપું તો જ ખાટું સમજાય. એ આંબલી ખાટું નથી, એ દહીં ખાટું નથી, લીંબુ ખાટું નથી, પણ એ ખાટું સમજાવવા માટે આ ત્રણ લેવું પડે. તમે કહી ન શકો કે ખાટું એટલે લીંબુ, ખાટું એટલે દહીં પણ થઈ શકે, ખાટું એટલે આંબલી પણ થઈ શકે. એ સમજાવવા માટે આપણે લીંબુ આપ્યા છે, આપણે આંબલી આપી છે. ખાટું તત્વ સમજાવવા એટલે આ ત્રણ તત્વ સમજાવવા ત્રણ દેવી આપ્યા, ત્રણ પ્રકૃતિ આપી, સત્વ, રજ, તમ, એ લક્ષ્મી, સરસ્વતી અને ગંગાના રૂપમાં. અને એમાં પહેલું ચરિત્ર છે, એક દિવસ સરસ્વતી હતા એ બેઠા હતા અને એમણે જોયું કે ગંગાજી છે એ ગંગાજી નારાયણને વધારે પડતો પ્રેમ કરતા હતા અને નારાયણ પણ ગંગાજીની સામે જોઈને વધારે સ્નેહ બતાવતા હતા. ઓલું છે ને કે એકથી વધારે પત્ની હોય તો અંદરો અંદર ડખો થાય, એ બતાવવા માટે પણ કદાચ આ ચરિત્ર હશે. ગંગાજીને વધારે પ્રેમ કરતા હતા, સરસ્વતી રોકાઈ ન શક્યા. અને એ સરસ્વતી ત્યાં હરિની નજીક જઈને કીધું, કેવા કેવા શબ્દો બોલ્યા નારાયણ. સરસ્વતીએ તુકારો કર્યો છે નારાયણ કે તું એકમાં જ બધા પ્રત્યે પ્રેમ જોવો છો, આ તારે ત્રણેય પત્ની પ્રત્યે તારે સમાન વ્યવહાર કરવો જોઈએ. કઠોર વ્યવહાર કર્યો ભગવતીએ.
અને કઠોર વ્યવહાર કરીને લક્ષ્મીજી એને શાંત પાડવા માટે ગયા કે સરસ્વતીજી શાંત થાવ શાંત થાવ. એને એવું લાગ્યું કે આ ગંગાના પક્ષમાં લાગે, કારણ કે ગંગા અને લક્ષ્મીજીને સૌથી વધારે પ્રેમ કરતા ભગવાન, સરસ્વતી પ્રત્યે ઓછો કરતા. સરસ્વતી એટલે કોણ ખબર પડી ગઈ? રજો તત્વને ભગવાન બહુ ધ્યાન ન આપતા, ભગવાન કાં તો તામસ તત્વને વધારે ભાર આપતા, કાં તો સૌથી વધારે સત્વ તત્વને, અને ભગવાનને બે જ ગમે. એટલે મને એવું લાગ્યું કે વૃત્રાસુરે જયારે માયગું ને ત્યારે કહ્યું કે માણસના બે જ મૃત્યુ શ્રેષ્ઠ છે, કાં તો ધ્યાનમાં બેસીને ભગવતીમાં લીન થઈ જાય, અને કાં તો યુદ્ધના મેદાનમાં પોતે શહીદ થઈ જાય, કાં તો હિમારા બાપાની જેમ પોતે ઘોડો લઈને નીકળે ને શહીદ થઈ જાય. અને હિમારા બાપા ગયા હશે ત્યારે એની અંદર તામસ તત્વ હોય તો યુદ્ધ કરી શકાય, હોય કાં તો તામસ તત્વ પરમાત્માને પ્રાપ્ત કરી શકે, કાં તો ભગવાનના દુશ્મન બની જાવ, કાં ભગવાનના દીકરા બની જાવ સત્વ તત્વ લઈને. અધ વચ્ચેનું તત્વ છે એનું નામ રજો તત્વ છે. એટલે ભગવાન થોડીક ફિલોસોફિકલ કથા છે, એટલે હું તમને સાવધાન કરીને કહેતો જાઉં, બાકી એમ સમજાય નહીં કે આ શું છે. સમજાય તો છે ને? મને અઘરું લાગે એટલે મને એવું થાય કે આ ગંગા અને સરસ્વતી, ગંગા અને સરસ્વતી બે વચ્ચે ઝઘડો છે, અને સરસ્વતી ને સમજાવવા માટે ગયા કે ભાઈ એવું નથી કે ગંગા પ્રત્યે કે તારા પ્રત્યે પણ બહુ પ્રેમ કરે, તમે બે એની લાડકી છો ને હું નથી, સરસ્વતી કહે. અને વધારે પડતા લક્ષ્મીજી સમજાવ્યા કે બેસી જા બાકી શ્રાપ આપી દઈશ, પણ લક્ષ્મીજી કે ધ્યાન તો નહીં શ્રાપ આપી દઈશ, તો એ લક્ષ્મીજી સમજાવી ગયા શ્રાપ આપી દીધો કે તું વૃક્ષ જેવી થઈ જા, તું વૃક્ષ થઈ જા અને તું નદી રૂપ પણ થઈ જા, આ વેવલા વેડા બે માં તું સમજાવવા માટે આવ, એટલે તારે વૃક્ષે બનવું પડશે અને ત્યારે નદી પણ બનવું પડશે. એટલે આ લક્ષ્મીજીને વૃક્ષ પણ બનવું પડ્યું, એ વૃક્ષ કે છોડ બીજું નહીં કોઈ તુલસી બહેના, અને નદી તરીકે પદ્માવતી તરીકે લક્ષ્મીજીને નદી તરીકે પણ આવવું પડ્યું, પદ્માવતી નામની નદી બનવું પડ્યું. અને લક્ષ્મીજી પછી કઈ બોલ્યા નહીં, શ્રાપને સ્વીકાર લીધો કે આ ભગવાને જે ધાર્યું છે. એ સમયે જેવો શ્રાપ આપ્યો છે ગંગાજીએ, ગંગાએ સામે શ્રાપ આપ્યો, ગંગા મૌન ન રહ્યા, લક્ષ્મી મૌન રહ્યા. સત્વગુણ જોજો, સત્વગુણ વાળો માણસ તમે ગાળો આપો મારો કઈ બોલે નહીં, પણ રજોગુણી છે ને એ રહી ન શકે. ગંગાએ સામે શ્રાપ આપ્યો કે તું એને શ્રાપ આપે, અરે હું તને શ્રાપ આપું કે તારે પણ મર્ત્ય લોકમાં નદી બનીને તારે પણ જવું પડશે, સરસ્વતીને પણ નદી બનીને આવ્યું સરસ્વતી નદી, તારે પાપીઓના પાપ ધોવા પડશે. અને સરસ્વતીને હાથ પકડીને લઈ ગયા છે ભગવાન નારાયણ કે હવે બોલો નહીં, તમે બહુ બોલી લીધું, પણ છેલ્લે રહી ન શકે એટલે લક્ષ્મીજી રોવા માંડી ગયા સત્વગુણ. ત્યારે ભગવાને હાથ પકડીને લક્ષ્મીજીને પડ્યું કે ચિંતા ન કરો, તમે ધર્મધ્વજને અહીંયા પ્રગટ થશો, અને પૃથ્વીમાં પ્રગટ થઈને તમે વૃક્ષ રૂપે સૌનું કલ્યાણ કરશો, અને હું સદા તમારી સાથે રહીશ, મારો એક અંશ અહીં વૈકુંઠમાં રહેશે, મારો એક અંશ નારાયણ કહે કે નીચે રહેશે, અને એ નીચે રહેશે, અને હું શાલિગ્રામના રૂપમાં સતત રહીશ, મારા ઉપર તમને બધા અર્પણ કરવા વાળા થશે. એટલે ભગવાન શાલિગ્રામ બનશે અને માં લક્ષ્મીજી તુલસી બનશે, અને શંખચૂડ નામના એક રાક્ષસ સાથે તમારે વિવાહ કરવા પડશે. એ મારો જ અંશ છે, પણ તમને તમારે મને પ્રાપ્ત કરવા હોય તો તમારે પેલા શંખચૂડને પ્રાપ્ત કરવા પડશે. એટલે ભગવાન કહે સીધો મને મળવાનો કોઈ ઉપાય છે નહીં, ગુરુના માધ્યમથી જ મળી શકો, કોઈના સાધન દ્વારા તમે અહીંથી પહોંચી શકો, એમ નમ ઉડીને કઈ જઈ નહીં શકાતું, સાધન હોય તો મુંબઈ કે અમેરિકા પહોંચાય, એવું સમજાવવા માટે તમારે લગ્ન કરવા પડશે અને તુલસી તરીકે તમારી ખ્યાતિ મળશે. પણ હાલ તમારે સરસ્વતીના શ્રાપના કારણે પદ્માવતી નદી બનવું પડશે. અને ગંગાજીને સરસ્વતીએ શ્રાપ આપ્યો, કહ્યું કે તમે બધાના પાપ ધોનારા બનશો, તમારે પણ ગંગાજી નદી તરીકે નીચે અવતરિત થવું પડશે, અને વિશ્વ પાવની નદી તમે બનશો, સમુદ્ર મારો જ અંશ છે નારાયણ કહે, તમે સમુદ્રને મળશો એટલે પતિ તરીકે પ્રાપ્ત થશો, અને એક ભગીરથ એવો થશે કે જે તમને નીચે ઉતારશે, અને એ તમને નીચે ઉતારશે ત્યારે બધાને પાવન કરનારા તમે બનશો. અને આખું કલીનું વર્ણન કર્યું છે કે કલીના વર્ણનમાં સરસ્વતીનો આ શ્રાપ, બ્રહ્માજીનો શ્રાપ સ્વીકારી નીચે જતા રહ્યા સરસ્વતી, અને નીચે જઈ અને સરસ્વતીને ભગવાને કહ્યું કે હવે સરસ્વતી તમે નદી બની જાઓ ને, પછી તમે તમે એ નદીનો અંશ છોડીને તમારે ઉપર આવવાનું છે ત્યારે મારી પાસે નહીં, તમારે બ્રહ્મ સદનમાં જવાનું છે, બ્રહ્માના પત્ની તરીકે સાવિત્રી તરીકે તમારે રજોગુણ લઈ અને સૃષ્ટિ ઉત્પત્તિમાં મદદ કરવાની છે, બ્રહ્માના પત્ની થાશો. ગંગાજીને કહ્યું કે તમારે પણ નથી આવવાનું, તમારે ગંગા થઈને તમારે સમુદ્રને મળી જવાનું છે, સમુદ્રમાં મારું રૂપ છે એમ સમજવાનું, તમારે શિવ તત્વને અનુસરીને ચાલવાનું છે, એટલે શિવના મસ્તક ઉપર આવ્યા છે.
અને શિવજીના મસ્તક ઉપર આવીને લોકો તમારી અંદર બધા પાપ ધોશે, અને હે પદ્માવતી નદી તમારે પણ બનવું પડશે, લક્ષ્મીજી તમારે બનવું પડશે, પણ મારી તમને વિનંતી છે કે તમે જ્યારે નીચે પૃથ્વી લોક ઉપર જાઓ અને ત્યારે તમારે 5000 વર્ષ સુધી તમારે પદ્માવતી નામની નદી બનીને રહેવું પડશે. ભૂદેવો આપણી વચ્ચે પધાર્યા તાલીઓના નાદથી. તમારે એ નદીની અંદર જ્યારે તમે ડૂબકી લગાવશો, આ પદ્માવતી નદી કોઈ જોઈ છે ભાઈ? જોઈ છે કોઈ? કારણ કે આ 5000 વર્ષ વીતી ગયા છે, કૃષ્ણને 5500 વર્ષ થઈ ગયા. એ 5000 વર્ષ સુધી જ પદ્માવતી નામની નદી હતી, અને એ પદ્માવતી નામની જે નદી હતી એના કારણે એ પદ્માવતી નદી લુપ્ત પણ થઈ ગઈ. લુપ્ત થયા પછી 5000 વર્ષો પહેલાની વાત છે, 5000 વર્ષ પછી એની પદ્માવતી નદી તુલસી બની ગઈ. આજે તુલસીના રૂપમાં તમારા ઘરે છે એ સાક્ષાત લક્ષ્મી છે. અને તમારા ઘરે પૈસા, મને કોઈ પ્રશ્ન લખો તો ચિઠ્ઠીમાં કે પૈસા ઘરમાં ટકાવવા હોય તો શું કરવું પડે, આજે નો જવાબ છે. લ્યો આજે તમને નગીચાણા વાળા ને પૈસા વાળા બનાવવાનો પ્લાન પણ શીખવાડતો જાઉં. દેવી ભાગવતમાં જે પીઠળ પ્રસન્ન થાય તો પૈસા તો આપે જ ને ભાઈ, એટલે લક્ષ્મી વાળું કેમ થવાય એનો ઉપાય પણ દેવી ભાગવતમાં છે. કહ્યું કે 5000 વર્ષ પછી તમે નદી બનશો, અને 5000 વર્ષ સુધી નદી બનીને પછી તમે વૃક્ષ બની જશો. તમારે એક દીકરી તરીકે જન્મ લેવો પડશે, શંખચૂડ સાથે લગ્ન કરવા પડશે, પછી આ જીવન તમે તુલસીના રૂપમાં રહેશો. એક અંશ અહીંયા વૈકુંઠમાં, એક તુલસીના રૂપમાં એ સ્વીકાર કર્યો. પણ ગંગાજી કહે કે બધા મારામાં પાપ ધોઈને મને પાપ આપશે તો મારા પાપ મુક્ત કેમ થશે? અને ત્યારે ભગવાન નારાયણે કહ્યું છે કે જે માં ભગવતીનો ઉપાસક હોય, ભગવતીના જપ કરતો હોય, અથવા મારા મંત્ર કે મારા જપ કરતો હોય, જે ભગવાનનું જપ તપ કરતો હશે અને એ સ્નાન કરવા પધારશે, અને એના સ્નાન કરવાની સાથે તમારા તમામ પાપો નષ્ટ થઈ જશે. એટલે સંતો કુંભમાં સ્નાન કરવા જાય, અને એ સ્નાન કરવા જાય એટલે ગંગાના પાપો જતા રહે છે. મંત્ર મંત્રોપાસકા ભક્તા વિશ્રમંતિ ચ ભારતે ભૂતં કર્તું તારિતું ચ સુપવિત્રાં વસુંધરા. આ ભૂમિ ઉપર એ માણસો, જે પાવન પવિત્ર માણસો આવા છે, એ ડૂબકી લગાડશે ને તો તમારી મુક્તિ થશે. તમે ભોગવતી, મંદાકિની અને અલકનંદાના રૂપમાં તમે બધાની વચ્ચે પ્રગટ થશો. આ કલિકાલની અંદર હવે કલિકાલ આવશે, એને પાવન કરવા માટે ભગવતી તમારે જ જવું પડશે ગંગાના રૂપમાં. ગંગાજીને પ્રાર્થના કરી, કલિમાં લોકો કેવા થશે? શઠ થશે, છેતરપિંડી વાળા, અશ્લીલ ભાષી થશે, નબળું બોલવા વાળા. સંતો હશે તો ગાળો બોલતા હશે, અશ્લીલ ભાષી બોલવા વાળા થશે, ધૂતારાઓ થશે. બધાને અત્યારે છેતરપિંડીના કેટલા કેસ ચાલે, ક્યાંક બેંકો લૂંટાઈ જાય, આ તે, લગભગ લોકો અત્યારે પૈસા લઈ પાછા દેતા જ નથી. આ કલયુગના લક્ષણો છે. ચારેય વર્ણ, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર, ચારેય વર્ણ શિખા અને સૂત્રનો ત્યાગ કરશે. ત્રણ વર્ણ તો કરી જ નાખ્યો અત્યારે, શુદ્રોએ, વૈશ્યએ અને ક્ષત્રિયોએ. તમે ક્ષત્રિયો છે, આમાંથી કેટલા લોકો છે જે ચોટી રાખે, કેટલા લોકો છે કે જનોય પહેરે? ક્ષત્રિયોને રાખવાની હોય, કૃષ્ણ રાખતા જનોય, એટલે ક્ષત્રિયોએ પણ જનોય છોડી દીધી. અને હવે બ્રાહ્મણોમાં પણ ક્યાંક ક્યાંક છૂટવા માંડી છે, 20% તો છૂટી જ ગઈ છે. ચોટી રાખતા બધાય શરમાય, જે ચોટી રાખી અને સગાઈ ન થાય તો, ધોતી પહેરી અને સગાઈ ન થાય તો. એટલે મેં તો જ્યારે ભણવા ગયો ત્યારથી વિચાર્યું કે સગાઈ થાય કે ન થાય, આપણે ધોતી અને ચોટી જ રાખવી છે, જે થવાનું હોય થાય, અને ગામડામાં જ રહેવું છે. છોકરી ન દઈ તો કઈ વાંધો નહીં, અમને આ ટોકરી હાથમાં આવી ગઈ છે ભગવાનની. હવે એ કોઈ ન આપે તો એ માણસે પોતાનો સૌથી પહેલા ધર્મનું રક્ષણ થાય, ધર્મો રક્ષતી રક્ષિતઃ, ધર્મનું રક્ષણ થવું જોઈએ. અને કોઈ કોઈ લોકો ચોટી રાખે, પણ ચોટી રાખે એનું પણ આધુનિક કારણ છે, વૈજ્ઞાનિક કારણ છે, પણ અત્યારે સમય અભાવ છે એટલે એ વાત નથી કરતો, ફરી સમય મળશે ત્યારે વાત કરીશ. લોકો શિખા અને સૂત્ર રાખવા વાળા નહીં થાય. કોઈના પણ ઘરમાં 4 વેદો નહીં હોય, કોઈના ઘરમાં 18 પુરાણો નહીં હોય, શંખ નહીં હોય. ઘરમાં શંખ હોવો જોઈએ, ઘરની અંદર 18 પુરાણ ને 4 વેદ હોવા જોઈએ. ઘરમાં ન રાખો તો કઈ નહીં. હું સરપંચ શ્રીને વિનંતી કરું કે આ તમારા ગામમાં 4 વેદ ને 18 પુરાણ પીઠળમાંના મંદિરમાં હોવા જોઈએ, એક કબાટ રાખો, અને એનો ખર્ચ પણ કઈ નથી.
તમે લેવા જાવ તો 5000 રૂપિયામાં 18 પુરાણ અને 4000 વેદ આવી જાય. એ કોઈ વાંચે કે ન વાંચે, પણ આપણા ગામના કોઈ કહી શકે તમારા ગામમાં વેદ છે તો કહી શકાય મારા ગામમાં 4000 વેદ છે. હું કમસે કમ એની પૂજા તો કરી શકું કંઈક, અને ભવિષ્યમાં કોઈ એવો જાગશે તો એની પૂજા કરશે ને વાંચશે. શંખ ઘરમાં હોવો જોઈએ, શંખનું જલ પીવે એના અહીંયા બાળકો તોતળા ન થાય. જમણો શંખ જેના ઘરમાં હોય ને એનું પાણી ભરેલું હોય ને એ જલ પછી આખો દિવસ ભરી રાખે અને બપોર પછીના સમયમાં એ ગ્રહણ કરી લે, એની જીભ તોછડી ન રહે. શંખનું મહત્વ છે. મંદિરમાં પૂજારી આમ શંખનું પાણી બધા ઉપર ફેંકે, એ બધાને પીવડાવવા પહોંચી ન શકે એટલે પવિત્ર કરવા માટે શંખનું પાણી પધરાવી દે. શંખની વિશેષતા છે આ. અને એ શંખ પછી તમારા ઘરમાં વેદો અને પુરાણો પણ હોવા જોઈએ. એટલે જો બની શકે તો મારી વિનંતી છે નગીચાણા ગામના હુવાતા સહિત સરપંચશ્રીને કે ગામમાં એક નાનકડું એવું એક સરસ્વતીનું મંદિર પણ હોવું જોઈએ, ગ્રંથાલયના રૂપમાં હોવું જોઈએ. 18 પુરાણો અને 4 વેદો આપણા ગામમાં કોઈ પૂજે કે ન પૂજે, બધાય કેની પછી પૂજા ન કરીને દોષ લાગી, દોષ લાગે તો મારી ઉપર, બાકી ગામમાં 4 વેદો અને પુરાણો હોવા જોઈએ. એમાં પૂજા કરવાની ક્યાં વાત છે? ગામમાં મંદિર હોય ત્યાં આરતી ફેરવતા હોય તો એની પણ આરતી ફેરવી દેવાની. એટલે મારી એવી આ પીઠિયા પરિવાર ઉપર હું ભાર મૂકીને કહું છું કે આ પીઠિયા પરિવારને આ ભગવતીનો આદેશ છે કે 4 વેદ ને 18 પુરાણ એ વસાવે. અને કદાચ તમને 4 વેદ અને 18 પુરાણોની વ્યવસ્થા કે ક્યાં લેવા જવા અમારા શાસ્ત્રીજીની વ્યવસ્થા કરી દેશે, પણ એક હોવા જોઈએ. અને કદાચ જો તમને એવું થતું હોય તો એક ખર્ચ પણ હું આપવા માટે તૈયાર છું. તમને લેશ માત્ર પણ એવું હોય તો હોવાતા વિનંતી છે મારી. આ મા પીઠળનો આદેશ છે કે મારા પટાંગણમાં 4 વેદ અને 18 પુરાણો હોવા જોઈએ. શાસ્ત્રો ટકાવવાની જરૂરિયાત છે. શાસ્ત્રો નહીં ટકે તો સંસ્કૃતિ નહીં ટકે. ક્યારેક પણ કોઈ તમારા ગામમાંથી એકાદો વિરલો પાકશે, તમારા ગામમાં વેદ આવશે તો વેદને ભણવા વાળો આવશે, તમારા ગામમાં પુરાણ આવે તો પુરાણની વાંચ કથા કરનારો પણ હશે. મારા ગામ મારા ઘરમાં મારા પિતાશ્રીએ વર્ષો પહેલા વેદ વસાવ્યા હતા, એ આજે વેદ વાંચવા વાળો હું નીકળ્યો. એ વસાવ્યા જ ન હોત તો શું વાંચે, એ તો થાય જ. એટલે મારી વિનંતી છે આપને, ક્યાં કાર્ય આપ કરજો. એટલે બધા મદિરા અને માંસ ખાવા વાળા બધા લોકો થશે, ટોટલી લોકો મદિરા અને માંસ ખાવા વાળા રહેશે. એક પણ વ્યક્તિ બચીને જશે નહીં કલયુગમાં. આ કલયુગનું વર્ણન કરે છે. મંદિરો આવકનું સાધન ગણાશે, મંદિરો આવકનું સાધન ગણાશે. અત્યારે મંદિરોમાં જ મોટી મોટી કમાણીઓ છે. આ કલયુગના લગ્ન લક્ષણો દેખાય છે. સ્ત્રીઓ ચારિત્રહીન થશે, રજસ્વલા ધર્મ પારસે નહીં. તમામ પુરુષો પોતાની આજીવિકા નોકરી ઉપર આધાર રાખશે, ને અત્યારે છે જ બધા આધાર રાખે નોકરી ઉપર. સ્ત્રીઓ રજસ્વલા ધર્મને પાડતા નથી. આ જોજો કલયુગના લક્ષણો દેવી ભાગવત બતાવ્યા છે, બધા મને લાગે અત્યારે લાગુ પડે છે. દૂધ માખણ વિનાનું મળશે. આ બધા ફેટ કાઢી કાઢીને દૂધ વેચે છે, અમૂલની ડેરીઓના ને પેકેટોને બધા આવે છે એ. ત્યારે મને લાગે આ કલીના લક્ષણો વર્ષો પહેલા વ્યાસને ખબર હતી કે માખણ વિનાનું દૂધ મળશે, અને ખેતી ફક્ત ને ફક્ત નદી અને સરોવરના કિનારે જ ખેતીઓ થશે, બાકી ક્યાંય ખેતર રહેવા જ નહીં દે, જ્યાં અહીંયા બંગલા ને ઉદ્યોગો જ થઈ જશે. આ કલીના લક્ષણો બધા બતાવ્યા છે. 8 વર્ષની બાળા ગર્ભને ધારણ કરશે, આ કલીના લક્ષણો છે. ને અત્યારે આવા કિસ્સાઓ બને છે, 16 વર્ષની ઉંમરે એને સફેદ વાળ થઈ જશે. ને અત્યારે થઈ જ જાય બધાને 16 વર્ષની ઉંમરે, 20 વર્ષની અંદર તો એને રોગ લાગુ પડી જશે. શું થયું કે ભાઈ એટેક આવી ગયો 20 વર્ષમાં? તો કે હા, ડાયાબિટીસ છે 20 વર્ષમાં? તો કે હા. બીપી નો પ્રોબ્લેમ છે 20 વર્ષમાં? તો કે હા. પગ દુખવા માંડ્યા 20 વર્ષમાં? તો કે હા. ભાઈ નંદ ઘેરાનંદ ભૈયામાં નાચી નથી શકતો, રમવા માટે ગરબામાં રમવા માટે આવી નથી શકતો, કેમ? 20 વર્ષમાં. આ બધું આવું થશે. અને આ કલીના આ બધા લક્ષણો બતાવ્યા છે. કહ્યું કે સંતો બધા વ્યાજ વટાવનો ધંધો કરશે, બધા સંતોના ચરણોમાં ધરી જઈને એ જ વ્યાજ વટાવનો ધંધો કરશે. અને એ સમયે મ્લેચ્છ લોકો પૃથ્વી ઉપર રાજ્ય કરશે, ત્યારે તમારે બધાને પવિત્ર કરવા માટે જવાનું છે. અને પવિત્ર કરવા માટે ગંગાજી કે હું ચોક્કસ જઈને, આજે આપણે બધાને પવિત્ર કરવા માટે ગંગા આવી છે. એટલે જીવનમાં કંઈ ના કરી શકો તો વર્ષમાં કે જીવનમાં એક વખત ગંગામાં ડૂબકી મારી આવી. જેણે તીર્થયાત્રા ન કરી એકવાર હરિદ્વાર જઈ આવો અને ડૂબકી મારી આવો. તમારે બધાને આવવું હોય ગમે એને તો કથાએ સંભળાઈ જાય ને બે થઈ જાય. તમે 20-5 થી મારું શિવપુરાણ છે ગંગાજીના કિનારે હરિદ્વારમાં, એકાદો દિવસ ત્યાં રોકાઈ જાવ, કથાએ સાંભળી જાવી, તમારા રહેવાની વ્યવસ્થા અમે કરી દઈશું, એકાદી ડૂબકી લગાવી જાવી, એક દિવસ શિવપુરાણે સાંભળી જાવ.
એટલે એવા ગંગાજી નીચે પધાર્યા. અને આ ગંગાજી શા માટે નીચે પધાર્યા એ માટે કથા કહી છે કે એક સગર નામના રાજા હતા, સૂર્યવંશી રાજા હતા.